અમદાવાદમાં આજે સોનું ખરીદવું મોંઘું પડશે અમદાવાદમાં જો તમે સોનું ખરીદવા આજે જશો તો ભાવ વધારે આપવો પડશે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઇકોતેર હજાર ને પાર થઈ ચૂક્યો છે અત્યારે આ ભાવ જોઈ રહ્યા છો જેમાં ચોવીસ કેરેટ ગોલ્ડનો ભાવ અડસઠ હજાર નવસો પચાસ જેમાં લેબર અને જીએસટી પણ એડ થઈને એકોતેર હજાર જેટલો ભાવ છે ચોવીસ કેરેટની સાથે બાવીસ કેરેટની વાત કરી લઈએ તો તેમાં એકસઠ હજાર આપ જોઈ રહ્યા છો ભાવ અઢાર કેરેટમાં એકાવન હજાર અને ચૌદ કેરેટમાં ચાલીસ હજાર આ બધામાં જીએસટી અને ખાસ કરીને લેબર એટલે કે મજૂરી ચાર્જ જે એડ કરવામાં આવતો હોય છે ગળામણ જે એડ કરવામાં આવતી હોય છે તો તે પ્રકારનો ચાર્જ પણ ખાસ કરીને એડ થશે એટલે તમને મોંઘું પડશે આ જે સોનું કારણ કે સોનામાં અચાનક જે ભાવ વધારો થયો છે બે હજાર રૂપિયા જેટલો ભાવ વધારો થયો આગામી સમયની અંદર પણ સૌથી વધારે ભાવ વધારો જોવા મળશે પરંતુ આ પરિસ્થિતિની અંદર સૌથી વધારે વધારે અસર એપ્રિલ મહિના અને મે મહિનામાં જે લગ્ન કરતા લોકો હોય તેમને જોવા મળશે વાત એ છે કે બુકિંગ એડવાન્સ કરી લેતા હોય છે પરંતુ ઘણા બધા લોકો જે એન્ડ ટાઈમની શોપિંગ કરતા હોય છે એમાં પણ ગોલ્ડ છે તે ખરીદતા હોય છે છેલ્લી ઘડીનું ગોલ્ડ અને ખાસ કરીને યુનિક ડિઝાઇન માટે તેઓ રાહ જોતા હોય છે તો તે લોકોને તેમના બજેટ ઉપર માર બિલકુલ થી પડી શકે તેમ છે અમારે એકચુઅલી વેડિંગનું બજેટ ડિસ્ટર્બ થઈ ગયું છે જેટલું અમે વિચાર્યું હતું કે અમે આટલા તોલા અમે આપીશું અમારી સિસ્ટરને તો એમાંથી થોડું અમારે કટ ઓફ કરવું પડશે અને આપવું તો પડે જ દીકરીને મેરેજ હોય એટલે એટલે અમે શું કરીશું ઓલ્ડ ગોલ્ડ વેચીશું અને પછી એમાંથી થોડી ન્યૂ ડિઝાઇન્સ કરીશું અમે એકચ્યુઅલી બધું ઘણું બધું વિચાર્યું હતું માઇન્ડમાં પણ હવે આ ભાવ એટલો બધો વધી ગયો છે ને એટલે થોડું એમાંથી ખાસું બધું ડિઝાઇન મોટી વિચારી હતી દસ તોલા સેટ લેવાનું વિચારો હતો તો થોડો આઠ તોલાનો લઈશું પછી ખાસું બધું માઇન્ડમાં હતું એ બધું થોડી થોડી ડિઝાઇન કટ થઈ જશે કોઈને આપવું હોય તો પણ આપણે પછી બે તોલાનું આપવું હોય ને એની જગ્યાએ દોઢ તોલાનું આપવું પડે કારણ કે આપણું બજેટ તો મેન્ટેન કરવું જ પડે ને રિટર્ન ગિફ્ટ પણ આપવી હોય તો એ પણ આપણે હવે માઇન્ડમાં રાખીને ધ્યાન કરવું પડશે બધું શુક્રવારની જો આપણે પરિસ્થિતિ ગુડ ફ્રાઈડે જે ભાવ બંધ આવ્યો હતો અને આજે જે ભાવ ખુલે છે તો તેમાં જ બે હજાર રૂપિયા કિલો ભાવ વધારો નોંધાયો છે એટલે કે જે અગ્ણા હજાર રૂપિયા સ્થાનિક બજારમાં સોનું હતું દસ ગ્રામનું એકોતેર હજાર પાંચસો સુધી પહોંચી ચૂક્યું છે અને આંતરરાષ્ટ્રીય ટર્મ્સની વાત કરીએ તો લગભગ એકવીસો બંધ થયું હતું જે આજે સાહીઠ ડોલર એટલે એમાં પણ ખૂબ જ મોટો ધરખમ વધારો નોંધાયો છે આની પાછળના કારણોમાં જો આપણે મુખ્યત્વે કારણની વાત કરીએ તો અમેરિકાની ફેડરલ બેંક દ્વારા જે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત માત્ર કરવામાં આવી છે તેના ભાગરૂપે અત્યારે બજારમાં ખૂબ જ મોટો તેજીનો માહોલ આવ્યો છે આ વ્યાજદર ક્યારે ઘટાડશે તેની હજી કોઈ સત્તાવાર નોંધ લેવાઈ નથી પરંતુ હા જો આગામી સમયમાં જૂન જુલાઈમાં તેના લગભગ પોઈન્ટ પચીસ પૈસા જેટલો ભાવ ઘટાડો પણ કરવામાં આવે તો અહીંથી પણ ભાવ લગભગ લગભગ પચાસ થી સો ડોલર વધી શકે તેવી શક્યતાઓ છે તે સિવાયના જો અન્ય કારણની વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સી છે તે પણ ખૂબ જ બૂમિંગ છે આજના ટાઈમમાં સત્તર હજારથી લગભગ સિત્તેર હજાર સુધી પહોંચી ચૂક્યું છે તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પ્રોફિટનું વાતાવરણ સર્જાય તો તેનો પણ નફો ગોલ્ડમાં પાર્ક થાય તેવી શક્યતાઓ છે તે સિવાય ભારતીય શેર બજાર ગણો કે યુએસનું ડાઉજોન્સ માર્કેટ ગણો તેમાં પણ ખૂબ જ તેજીના સંકેતો છે તો આમાં પણ જે નફો થાય છે તે ક્યાંક ને ક્યાંક સેફ હેવન ગોલ્ડમાં આવતો હોય છે એટલે તમામ ક્ષેત્રે જે અત્યારે તેજીનો માહોલ છે અને ક્યાંક ને ક્યાંક જેમ કે યુએસ જેવા દેશોમાં ફુગાવાનો દર પણ ખૂબ જ ઊંચો છે મોંઘવારી પણ સતત વધી રહી છે તો આવા સંજોગોમાં સોનાને ચોક્કસથી કેવું છે છે કે ભાવ વધારાનું કારણ મળી જાય અને હાલની પરિસ્થિતિ સોનું જેટલું વધવું જોઈએ તેટલું વધ્યું નથી એટલે અહીંથી પણ વધવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે આગામી સમયમાં એમ કહી શકાય કે ત્રેવીસો ડોલર ટૂંક જ સમયમાં આવી જશે ત્રેવીસોથી જો સસ્ટેન કરી જાય તો આગળ પચીસસો ડોલર એટલે સ્થાનિક બજારની વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા સુધીનો ભાવ વધારો આવી શકે એમ છે ઓકે હવે ચાંદીમાં જે ભાવ વધારો છે તેની પાછળનું કારણ પણ સેમ જ છે કે ચાંદી પણ એક કોમોડિટી માર્કેટ છે એટલે સોનાની સાથે સાથે ચાંદી અને અન્ય મેટલ્સ પણ વધતા જાય છે ચાંદીમાં હાલની પરિસ્થિતિએ ભાવ દબાયેલા છે એટલે એમ કહી શકાય કે જે જોઈએ એવા વધ્યા નથી એટલે આગામી સમયમાં ચાંદીમાં મોટા ભાવ વધારાની શક્યતાઓ છે અને જો લોંગ ટર્મની વાત કરીએ તો ચાંદી લગભગ એસી હજાર ક્રોસ કરતા જો સસ્ટેન થાય તો લગભગ પંચ્યાસી થી નેવું હજાર એનું નેક્સ્ટ લેવલ છે ઓકે હવે આગામી સમયની અંદર હજુ પણ ભાવ વધારો થશે કે પછી હાલની પરિસ્થિતિ એ રીતને કહી રહી છે કે જે ભાવ વધારો થવો જોઈએ તેટલા પ્રમાણમાં નથી અને આગામી સમયમાં વ્યાજદર ચોક્કસથી ઘટશે અને જેની અસર સીધી સોના ઉપર થશે એટલે ચોક્કસથી ભાવ વધારો થશે જ એટલે જે બેઝ રેટ આપણે અત્યાર સુધી સાહીઠ હજારથી થી પાસઠ હજાર માનતા હતા તે બેઝ રેટ હવે અડસઠ હજારથી અગણા સિત્તેર હજાર છે એટલે કદાચ જો માર્કેટ નીચું પણ જાય તો પણ તેનું લેવલ અડસઠથી થી સિત્તેર હજાર એક વખત બતાવશે પરંતુ આગામી સમયમાં ચોક્કસથી એ ભાવ વધારો ઉપર જ છે જો પણ પોલીટીકલ ઇસ્યુઝ તો તેમાં ડબલ અસર થાય પણ હાલની પરિસ્થિતિ એ જીઓ પોલીટીકલ ઇસ્યુ મોટા પ્રમાણમાં છે એટલે જો કદાચ ત્યાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ વિરામની પરિસ્થિતિ આવે તો તે સપોર્ટ સોના ભાવને નીચે લાવવામાં મદદ થઈ શકે છે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે

સમજો કે માર્કેટમાં એમ પણ આવશે કે ઓછા લેબરની સ્કીમ આવશે અથવા તો ડાયમંડ ઉપર ક્યાંક ને ક્યાંક ઓછા વળતરની સ્કીમ આવશે એટલે આ બધી સ્કીમ અમને જોવા મળશે અને હાલ લગ્નસરાની સિઝન છે એટલે જે ભાવ વધારો નોંધાવે તેનાથી જે ગ્રાહક વર્ગ છે જે ખરેખર જેમને લેવાની જરૂર છે તેના પોકેટ ઉપર અસર થશે પરંતુ જે ઇન્વેસ્ટર વર્ગ છે તે લોકોને ચોક્કસ આમાં સારું એવું વળતર મળી રહ્યું છે